કેમ છો મિત્રો? કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષાની અંદર પૂછાતો એક વિષય એટલે મનોવિજ્ઞાન, અને મનોવિજ્ઞાન વિષયની અંદર હંમેશા દર ભરતીની અંદર વિદ્યાર્થીઓમાં એક અસમંજસ હોય, એક મૂંઝવણ હોય કે શું પૂછાય, શું ન પૂછાય, કેવા પ્રશ્નો હોય, કેવા પ્રશ્નો ન હોય. તો કોન્સ્ટેબલની કે પીએસઆઈ ની પરીક્ષામાં મનોવિજ્ઞાનના પ્રશ્નો જો પૂછાશે તમને, તો એમાં આજે જે મુદ્દા કે મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છીએ એ અચૂકપણે તમારા પરીક્ષાના એક ભાગ હશે. તો આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો અને અંદર જે કઈ ચર્ચા થાય છે એ કાં તો બુકમાં લખી લેજો, અધરવાઇઝ વિડીયો બે ત્રણ વાર જોઈ લેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનના એક ખૂબ જ અગત્યના ટોપિક એવા મનોવૈજ્ઞાનિક પ્રયોગો. મિત્રો, ખાસ કરીને ચાર પ્રયોગો એવા છે મનોવિજ્ઞાન અંતર્ગત કે જે તમારી પરીક્ષાઓમાં પૂછાવાની 100-100% સંભાવના ધરાવે છે. એમાંનો પહેલો જ પ્રયોગ છે એ છે પાવલોવનો પ્રયોગ. એક મનોવૈજ્ઞાનિક છે પાવલોવનો પ્રયોગ છે. પાવલોવના પ્રયોગનું નામ છે શાસ્ત્રીય અભિસંધાન. શાસ્ત્રીય અભિસંધાન જે છે એ પાવલોવે આપેલો પ્રયોગ છે. આ પ્રયોગની અંદર એણે કૂતરા પર એક પ્રયોગ કર્યો છે. પ્રાણીનું પ્રયોગ પાત્ર છે કૂતરો. કૂતરા ઉપર પ્રયોગ કર્યો છે. કૂતરાને એક પેટીમાં બાંધવામાં આવ્યો છે અને ઘંટડી વગાડવામાં આવે છે. એના મોઢા પર એની જે લાળ છે, જે ઝરે છે, એ લાળ સાથે પણ એક મિકેનિઝમ અટેચ કરવામાં આવ્યું છે કે એના મોઢામાં જો લાળ ઝરે તો મશીનથી મિકેનિઝમથી ખબર પડે. કૂતરાની સામે ઘંટડી વગાડવામાં આવે છે અને એના મોઢાની અંદર લાળ છે, ઝરે છે કે નહીં જોવામાં આવે છે. પણ લાળ ઘંટડી વગાડવાથી ઝરતી નથી. લાળ નથી ઝરતી, ન ઝરે આપણને ખબર છે. પણ પછી જેવી ઘંટડી વાગે છે એવો એક ખોરાકની ટીકડી આપવામાં આવે છે. કૂતરાને ખોરાક આપવામાં આવે છે. ખોરાક આપે છે ત્યારે લાળ છે એ ઝરે છે. અહીંયા લાળ ઝરતી નથી. વારંવાર ઘંટડી અને ખોરાક, ઘંટડી અને ખોરાક આપવામાં આવતા અંતે એવું બને છે કે માત્ર ઘંટડી વગાડવામાં આવે છે અને કૂતરાના મોઢામાં લાળ ઝરે છે. તો આ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા પાવલો એવું સાબિત કરે છે કે તમે કોઈ પણ પ્રક્રિયાની અંદરનું જે પ્રતિચાર છે, પ્રતિચાર એટલે આપણું વર્તન છે, રિએક્શન છે, એને તમે તમારે જોઈતું પ્રતિચાર છે એ કૃત્રિમ ઉદ્દીપક દ્વારા બદલી શકો છો. મિત્રો, ઘંટડી વાગવી કે ખોરાક બતાવવો એ ઉદ્દીપક છે. તમને કોઈ કામ કરવા કોઈ બાબત પ્રેરે એ ઉદ્દીપક છે. તમને કોઈ પીઠમાં જે પેલો બોલપેન છે એની અણી અડાડે તમે ઠીકરો મારી જાઓ, તમને કીડી કરડે, મચ્છર કરડે, તમે છે એને તમારો હાથ એ જગ્યાએ જતો રહે તરત, તો આ જે મચ્છરનું કરડવું એ ઉદ્દીપક છે. તમારો હાથ એ જગ્યાએ જવો એ પ્રતિચાર છે. તો દરેક પ્રતિચાર માટે કુદરતી ઉદ્દીપક હોય છે. જેમ કે મોઢામાં લાળ ઝરવા માટે ખોરાક છે એ કુદરતી ઉદ્દીપક છે. આપણી સામે કોઈ ભાવતી વાનગી આવે તો આપણને મોઢામાં લાળ આવે, એ કુદરતી ઉદ્દીપક છે ખોરાક. પણ પાવલોવે શું કર્યું? પાવલોવે આ કુદરતી ઉદ્દીપકને કૃત્રિમ ઉદ્દીપકથી રિપ્લેસ કર્યો. એને એ પ્રયોગ એટલી બધી વાર કર્યો કે એના અંતે એવું થયું કે માત્ર ઘંટડી વાગવાથી કૂતરાને મોઢામાં લાળ ઝરવા માંડી. મિત્રો, આવું આપણા જીવનમાં પણ રેગ્યુલરલી દરરોજ બને છે. ઘરની બેલ વાગે તમે દરવાજો જ ખોલો છો તો એ શું છે? નાના બાળકને નથી ખબર, એના અંદર કંઈક સાઉન્ડ આવે છે. પણ આપણે દિમાગમાં એ બેલ છે એ કૃત્રિમ ઉદ્દીપક છે. દરવાજો ખોલવા જઈએ એ પ્રતિચાર છે. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થાય આપણે વાહન ઉભું રાખી દઈએ છીએ. લાલ લાઇટ છે એ કૃત્રિમ ઉદ્દીપક છે. વાહન અધરવાઇઝ આપણે ઉભું કેમ રાખીએ? કાં તો આપણી જગ્યાએ આવી જાય, કાં વચ્ચે કોઈ વાહન, બીજું કોઈ વાહન ઘૂસી જાય, રસ્તો પૂરો થઈ જાય તો આપણે વાહન ઉભું રાખતા હોય. પણ બધું જ ક્લિયર હોય, રસ્તો ખાલી હોય, છતાંય આપણે ચોક પર જઈને વાહન ઉભું રાખી દઈએ કારણ કે લાલ લાઇટ છે. તો એ કૃત્રિમ ઉદ્દીપક છે. તો ઉદ્દીપક અને પ્રતિચાર નો આ પ્રયોગ જે છે એ કોણે આપ્યો? તો કે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. એનું આખું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. આ રશિયન શરીરશાસ્ત્રી હતા, ડોક્ટર હતા, જેમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. નોબેલ પારિતોષિક અને શાસ્ત્રીય અભિસંધાન નામનો આ એક પ્રયોગ એમણે આપ્યો છે જેમાં કૂતરા એનો પ્રયોગ પાત્ર હતો. તો આટલી બાબતો તમારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને યાદ રાખવી જરૂરી છે. નંબર વન. મિત્રો, બીજા જે મનોવૈજ્ઞાનિક પ્રયોગની વાત કરવી છે એ છે બીએફ સ્કિનર દ્વારા થયેલો પ્રયોગ. બીએફ સ્કિનરે જે મનોવૈજ્ઞાનિક પ્રયોગ કર્યો છે એ પ્રયોગનું નામ છે સાધનરૂપ અભિસંધાન અથવા તો ક્રિયાત્મક અભિસંધાન
अथवा तो कारक अभिसंधान त्रण नाम छे। अने आ प्रयोग छे बे पात्रो पर कर्यो छे, एक एने उंदर पर प्रयोग कर्यो छे अने बीजो कबूतर पर प्रयोग कर्यो छे। एनी माटे एक पेटी बनावामां आवी हती जेनुं नाम छे समस्या पेटी। એટલે તમને એવું પણ પૂછાય કે સમસ્યા પેટી છે એ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા પ્રયોગ માટે બનાવવામાં આવી છે, અથવા સ્કિનર દ્વારા બનાવવામાં આવેલી મનોવૈજ્ઞાનિક પ્રયોગ માટેની પેટીનું નામ શું છે? તેનું નામ છે સમસ્યા પેટી। અહીંયા એને શું કર્યું મિત્રો કે સમસ્યા પેટીની અંદર ઉંદર એકવાર કબૂતર અને એવી રીતે ફિટ કરીને બાંધીને રાખ્યું છે કે એની બાજુમાં એક ખોરાકનો વાટકો છે અને એક બટન છે। હવે રમતા રમતા જ્યારે એ બટન દબાવે છે તો બટન દબાવે એટલે ઉપરથી ખોરાકની એક ગોળી છે એ પડે છે અને ખાઈ શકે છે। એટલે બને છે એવું કે એને થોડી વાર તો ખબર નથી હોતી, એમ રમે છે, પણ ત્યાં હાથ પડે છે એ બટન પર લીવર પર તો ખોરાક મળે છે। તો માનો કે પહેલા 10 મિનિટે એને પહેલી વાર ત્યાં હાથ પડ્યો, બીજી વાર 5 મિનિટે એનો હાથ ત્યાં પડે છે એટલે ફરી એને ખોરાક મળે છે, બીજી વાર 2 મિનિટે માનો કે હાથ પડે છે, તારે સમયગાળો છે। તો આમ કરતા કરતા અંતે એને ખ્યાલ આવે છે કે અહીંયા જો હું મારી કોઈ ક્રિયા કરું, બટન દબાવું તો મને ખોરાક મળે છે। એટલે આ પ્રયોગ દ્વારા સ્કિનર એવું સાબિત કરે છે કે કોઈ પણ ક્રિયા માટે તમને જો બદલો મળે, પ્રતિચાર મળે, કઈ ફાયદો થાય, સામો વળતર મળે, તો એ ક્રિયા કરવાની આપણી ઉત્સુકતા વધી જાય છે અને એ ક્રિયા કરવાની સંભાવનાઓ વધી જાય છે। આ સિદ્ધાંતને આધારે ઘણા બધા કામો થાય છે, જેમ કે બેસ્ટ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ પોલીસને આપવામાં આવે કે ભાઈ આ મહિનાએ શ્રેષ્ઠ કામગીરી આ પોલીસે કરી, તો એ એવોર્ડથી શું ફાયદો થાય? તો કે એ જ છે કે ભાઈ એના વખાણ થયા, એને પોતાને પ્રશંસા થઈ, એટલે ફરી વાર એ વધારે એટલા જ ઉત્સાહથી કામ કરશે, બીજા લોકો પણ એ જોઈને ઉત્સાહથી કામ કરશે। સ્કૂલની અંદર પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવે, કોઈ પણ કામ માટે જયારે વળતર મળે છે ત્યારે આ સિદ્ધાંત એમાં આપણો સાબિત થાય છે। જેમ કે નાના બાળકને ખબર છે કે પ્લીઝ કહીશ તો મારું કામ વહેલું થઈ જશે, કે લોકો તરત એની હામાં હા મિલાવશે, તો એ પ્લીઝ કહેવાની ક્રિયા બાળક કરે છે એ પણ આ જ છે। અને સમસ્યા પેટી આધારે એવી પણ વાત છે કે જો સમસ્યા પેટીમાં પહેલા એ પ્રાણીને કઈ રમતા આવડતું નહોતું, પણ એકવાર એને જોતું તો એવું મળવા માંડ્યું એટલે એ જગ્યાએ વધારે વધારે ક્રિયા કરે છે। એટલે આ આધારે આપણે જે મોબાઈલ કમ્પ્યુટર ટેલિવિઝન યુઝ કરીએ છીએ એમાં પણ ક્યાંક ને ક્યાંક આનો જ સિદ્ધાંત લાગુ પડે છે કે ભાઈ નાના બાળકને તમે મોબાઈલ ફોન આપો તો એ તો એનાથી ફિઝિકલી જ રમે છે, ઘા કરે તોડે પડે, પણ પછી જેમ જેમ ખબર પડે કે આમાં તો આટલું બધું એન્ટરટેનમેન્ટ આવે છે તો એ ઓટોમેટિક એ જ બટન દબાવશે, એવી રીતે ઓન ઓફ કરશે, અનલોક કરશે। તો આ પ્રયોગ છે બીએફ સ્કિનરનો પ્રયોગ છે, ત્રણ નામ છે, બે પ્રાણીઓ પર પ્રયોગ છે। મહત્વની બાબતો તમારી માટે આ જ છે જે એમસીક્યુમાં પૂછાઈ શકે, તો આ વાત છે બીજા પ્રયોગની। હવે જઈએ ત્રીજા પ્રયોગ તરફ। ત્રીજો જે મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે એ પ્રયોગ છે એડવર્ડ લી થોર્નડાઇક દ્વારા એના પ્રયોગનું નામ છે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત। અને એણે આ પ્રયોગ છે એ બિલાડી પર કર્યો છે। મિત્રો આ પ્રશ્નો પણ પૂછાય છે આ પ્રકારના, હું પ્રાણી ઉપર એટલે બહાર આપું છું કે ભાઈ શાસ્ત્રીય અભિસંધાન ની અંદર જે કે પ્રશિષ્ટ અભિસંધાન જે છે, એટલે કે પાવલોવ નું અભિસંધાન છે, તો એ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો? તો કે કૂતરા ઉપર। સ્કિનરે તો કે ભાઈ ઉંદર અને કબૂતર ઉપર। જયારે થોર્નડાઇકે પ્રયોગ કર્યો બિલાડી ઉપર, એને પણ એક પેટી બનાવી જેને સમસ્યા પેટી કહી શકાય, પણ મનોવિજ્ઞાનના પ્રશ્નોમાં સમસ્યા પેટી આવે એટલે સ્કિનર જ આવે। એને એક પેટી બનાવી, પેટીની અંદર બિલાડીને રાખવામાં આવી અને પેટીની બહાર કાચની પેટી હતી, બહાર ખોરાક મૂકવામાં આવ્યો। એટલે ખોરાક મેળવવા માટે બિલાડી આડેધડ બધી બાજુ માથા મારે છે પણ કે મેળ નથી પડતો, એક જગ્યાએ એક બટન હોય છે ત્યાં જો હાથ પડે તો દરવાજો ખુલી જાય અને બિલાડી ખોરાક સુધી પહોંચી શકે, જે એને ખબર તો હોતી નથી, પણ પ્રયત્ન કરતા 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 ત્યાં એનો પગ પડે છે અને દરવાજો ખુલી જાય છે અને ખોરાક લઈ લે છે। આ પ્રયોગ વારંવાર કરવામાં આવતા એવું સાબિત થાય છે કે જેટલી વાર પ્રયત્ન વધે છે એમ ભૂલ ઘટે છે। માનો કે પહેલી વાર બિલાડીને ખોરાક સુધી પહોંચતા 90 મિનિટનો સમય લાગ્યો, તો બીજા પ્રયોગમાં એ સમય ઘટીને 60 મિનિટ થયો, ત્રીજા પ્રયોગમાં 20 મિનિટ થયો, ચોથા પાંચમા છઠ્ઠા પ્રયોગ પછી બિલાડી સીધું એ જ જગ્યાએ પ્રેસ કરી દરવાજો ખોલે એટલે ખોરાક લઈ લીધી હતી। તો આ પ્રયોગ આગળ જે વાત કરી સ્કિનરના પ્રયોગ કરતા અલગ છે, એમાં ખોરાક સામે દેખાતો નથી, અહીંયા રિવોર્ડ સામે દેખાય છે, બદલો મેળવવા માટે તમે કામ કરો છો। તત્પરતાનો સિદ્ધાંત, અસરનો નિયમ, આ બધા નિયમો આના ઉપરથી આવેલા છે, પણ તમારી પરીક્ષામાં એટલું બધું ઊંડું જવાની જરૂર નથી। પણ આ પ્રયોગ છે બિલાડી પર થયો, સાબિત એ કર્યું કે ભાઈ જેમ પ્રયત્ન વધે એમ ભૂલ ઘટે। આપણે વિડીયો ગેમ્સ છે, અમુક વિઝાર્ડ્સ છે, કોમ્પ્યુટર એડેડ લર્નિંગ છે, અમુક ટેસ્ટ છે, એ બધું આ સિદ્ધાંત પર ચાલે છે, પ્રયત્ન વધે એમ ભૂલ
ઘટે. આમાં પણ તમે પ્રેક્ટિસ પેપર સોલ્વ કર્યા હશે તો તમે પ્રયત્ન વધારે હશે અને તમારી ભૂલો ઘટી હશે. મેથ રીઝનિંગમાં, ઇંગ્લિશ ગુજરાતીમાં બધામાં આપણે મહેનત આમ કરીએ છીએ. તો આ થયો ત્રીજો પ્રયોગ, જે છે એડવર્ડ લી થોર્નડાઈકનો પ્રયોગ. મિત્રો ચોથો પ્રયોગ જે છે આજે આપણે વાત કરવાના છીએ, એ પ્રયોગ છે કોહલર નામના મનોવૈજ્ઞાનિકે કરેલો પ્રયોગ. કોહલર, વોલ્ફગેંગ કોહલર. આ પ્રયોગનું નામ છે આંતર સૂઝ દ્વારા અધ્યયન. આંતર સૂઝ દ્વારા અધ્યયન અથવા કોઈ પણ પ્રકારનું શિક્ષણ કે કોઈ પણ તાલીમ આંતર સૂઝ દ્વારા. આંતર સૂઝ એટલે ઇન્સ્ટિંક્ટ, આપણે જે સિક્સ સેન્સ કહીએ છીએ. આ પ્રયોગ છે એ કોહલરે એક ચિમ્પાન્ઝી પર કર્યો છે. અને નવાઈની વાત છે કે ચિમ્પાન્ઝીનું નામ પણ છે અને નામ પણ પરીક્ષામાં પૂછાય, જેનું નામ છે સુલતાન. સુલતાન નામના ચિમ્પાન્ઝી પર આ પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગની અંદર સુલતાનને એક પાંજરામાં પૂરવામાં આવ્યો છે, એની બહાર એની અંદર સુલતાન છે અને બહાર અહીંયા કેળાની લૂમ રાખવામાં આવી છે, કેળા એને ભાવે તો. પણ એમાંથી હાથ કાઢે પાંજરાની બહાર તો કેળા પહોંચાતા નથી. પાંજરાની અંદર બે લાકડીઓ રાખવામાં આવી છે, બે કે ત્રણ લાકડીઓ. એટલે પેલો વેલો એ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે, લાકડીથી પહોંચવાનો ટ્રાય કરે છે પણ હજી કેળાની લૂમ દૂર છે, પહોંચાતો નથી. બીજી લાકડીથી ટ્રાય કરે છે, પહોંચાતો નથી, થાકીને પછી વાત ભૂલી અને રમવા માંડે છે. રમતા રમતા લાકડીઓથી રમતા રમતા અચાનક એક લાકડી બીજી લાકડીમાં ફિટ થઈ જાય છે. એટલે પાછી આંતર સૂઝ, દિમાગ કી બત્તી જલી, એને ખ્યાલ આવે છે કે આ તો હવે મોટી લાકડી થઈ ગઈ અને એનાથી પ્રયત્ન કરી અને કેળાની લૂમ છે એ પોતે પોતાની તરફ ખેંચી અને કેળા ખાય છે. તો એ આંતર સૂઝ છે. ઘણી વાર આપણું લોજિક, તર્ક, મહેનત થાકી જાય પછી આપણી આંતર સૂઝ જાગતી હોય. પરીક્ષામાં એવું થાય કોઈ પ્રશ્ન પહેલી નજરે ના આવડે પણ પછી થોડી વાર પછી એ જ પ્રશ્નને ફરી વાર જોઈએ ત્યારે આંતર સૂઝ દ્વારા આપણને જબકારો થાય કે યસ, અમે ક્યાંક વાંચેલું હતું, આમાં આવું કંઈક જવાબ આવે છે. આ પ્રયોગમાં બીજી વખત એને કેળાની લૂમ છે અંદર લટકાડી, પાંજરાની અંદર, અને બોક્સ આપ્યા, ખોખા જેની ઉપર ઉભા રહી શકાય, ત્રણ બોક્સ આપ્યા. તો પહેલી જ વખતમાં ચિમ્પાન્ઝી છે એક બોક્સ ને બીજા બોક્સ પર ગોઠવી, પેલા ટ્રાય કરે છે પહોંચવાની, પહોંચાતું નથી, એટલે બોક્સ ને બોક્સ પર ગોઠવી એની ઉપર ચડી અને કેળા લઈ લે છે. તો આ ચોથો પ્રયોગ છે જે છે આંતર સૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ, જે કોહલરે આપ્યો, જે ચિમ્પાન્ઝી પર કર્યો, જેનું નામ છે સુલતાન. એની પહેલા વાત કરી થોર્નડાઈકનો પ્રયોગ, એને બિલાડી પર પ્રયોગ કર્યો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. એની પહેલા વાત કરી સ્કિનરનો પ્રયોગ, એને ઉંદર અને કબૂતર પર કર્યો, જેનું નામ આપણે સાધનરૂપ અભિસંધાન કીધું, ક્રિયાત્મક અભિસંધાન કીધું કે કારક અભિસંધાન કીધું. એની પહેલો જે વાત કરી એ હતી ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા કરેલો પ્રયોગ, શાસ્ત્રીય અભિસંધાન કે પ્રશિષ્ટ અભિસંધાન, જે પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવ્યો. તો મિત્રો આ ચાર મનોવૈજ્ઞાનિકો અને આ પ્રયોગો, એના પ્રયોગ પાત્રો અને એની થિયરી, આ તમને કોન્સ્ટેબલ કે પીએસઆઈની પરીક્ષાની અંદર મનોવિજ્ઞાનના પ્રશ્નોમાં પૂરેપૂરી સંભાવના ધરાવે છે. ફરી વાર વિડીયો બે વાર ત્રણ વાર જોજો, શક્ય હોય તો લખી લેજો, તમારા મિત્રોમાં શેર કરજો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.